गुजरात में हवे कोरोनाना दैनिक केसों 11,000 ने पार पहुंची गया है, जेने पगले राज्य सरकार कोरोनाना वधी रहेला केसों नु सतत मॉनिटरिंग करी रही है, जरूरी व्यवस्थाओं करवा लागी है, तेमज दिवसे ने दिवसे नियंत्रणों पण कड़क करी रही है। त्यारे रात्रि कर्फ्यू सहित कोरोनानी नवी गाइडलाइन आज आवी शके छे, तो बीजी तरफ मंदिरों पण बंद थवा लाग्या छे। गईकाले 15 जानुआरी 2022 सुधी अंबाजी मंदिर बंद राखवानो निर्णय करवामां आव्यो हतो। 7 जानुआरी नाइट कर्फ्यू सहित नी गाइडलाइन्स जाहिर कराई हती, जेनी 15 जानुआरी मुद्दत पूर्ण थई छे। 14 नवा नियंत्रणों जाहिर थवानी शक्यता छे, तो नवी गाइडलाइन्स में नाइट कर्फ्यू 10 वाग्या ने बदले 9 થી 6 સુધી કરવામાં આવે તેવી શક્યતાઓ છે। હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યુ અમલી છે, પરંતુ નવી ગાઇડલાઇન્સમાં જે શહેરો સંક્રમણ વધી રહ્યું છે ત્યાં પણ ઉમેરો થઈ શકે છે। તો બીજી લહેરમાં 2,000થી વધુ કેસ આવતા જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 9 થી 6 સુધી નાઇટ કર્ફ્યુ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10,000 જેટલા કેસો સામે આવતા હોવાથી નાઇટ કર્ફ્યુની સમયમર્યાદામાં વધારો કરાશે। તો રાજ્યમાં 13 જાન્યુઆરી એટલે કે ગઈકાલે 11,000થી વધારે કેસો નોંધાયા હતા, અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11,176 નવા કેસો નોંધાયા હતા। અમદાવાદમાં સૌથી વધુ 3,673 કેસ નોંધાયા હતા, તો સુરતમાં 2,000 ને પાર, રાજકોટમાં 440, વલસાડમાં 337 કેસ નોંધાયા હતા। રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 50,000 ને પાર થઈ ચૂક્યો છે। અમદાવાદ શહેર, સુરત તથા વલસાડ, રાજકોટ, ભાવનગર જિલ્લામાં 1-1 મળી 5 લોકોના મોત પણ થયા છે। છેલ્લે 19 જૂને 5 લોકોના મૃત્યુ નોંધાયા હતા। તો દર્શક મિત્રો, આ બાબતે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિરીટભાઈ। જી કિરીટભાઈ, આપ હાલ સુરત કઈ રીતની માહોલ છે એ વિશે માહિતી આપશો। જી, સુરત શહેર હાલમાં તો ઉત્તરાયણના પર્વની ઉત્સવની ઉજવણીમાં પડેલું છે, પરંતુ હાલના સંજોગોમાં સુરત શહેર ઉપર કોરોનાનું સંક્રમણનું જોખમ પણ એટલું જ વધેલ છે। ખાસ કરીને આપને વાત કરું તો ગઈકાલે 2,900થી વધારે કેસ સુરત શહેરમાં આવ્યા હતા, જે અમદાવાદમાં 3,500-3,600 કેસ આવ્યા હતા, એટલે ઓલમોસ્ટ અમદાવાદની સાથે સાથે આંકડો પહોંચવા આવ્યો છે। સતત સંક્રમણ વધી રહ્યું છે, લોકોની સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા, અને તમામ સ્તરે આપણે જોઈએ તો તમામ જગ્યા ઉપર ભીડ એકત્ર થયેલી જોવા મળી રહી છે। જી કિરીટભાઈ, ચોક્કસથી, તો જે રીતે કોરોનાના કેસો બમણી ગતિએ વધી રહ્યા છે રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં સુરત અને અમદાવાદમાં વધારે કોરોનાના કેસો વકરી રહ્યા છે, ત્યારે આજે ઉત્તરાયણના તહેવારમાં લોકો કેવી રીતે કોરોનાના નિયમોનું પાલન કરી રહ્યા છે, ક્યાંય કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતું દેખાઈ રહ્યું છે? જી, હાલમાં તો હજુ સુધી એટલો માહોલ જામ્યો નથી, લોકો ઓછા જોવા મળી રહ્યા છે અગાસી ઉપર કે પોતાના ધાબા ઉપર કે મકાનની ઉપર છત ઉપર, પરંતુ એ બધા સાંજના સમયે આવશે। હું આપને જણાવી દઉં કે અગાઉ પોલીસ કમિશનરશ્રીએ જાહેર કર્યું છે કે કોઈ પણ એકબીજાના ધાબા ઉપર કે અગાસી ઉપર જશે નહીં, એના માટે સુરત શહેર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે, અને જ્યાં પણ આ જે SOP છે એનો ભંગ થશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ બપોર પછી કેવી ભીડ એકત્ર થાય છે એ જોવાનું રહેશે। હું ગઈકાલની વાત કરું તો ગઈકાલે રાત્રે રાંદેરના પતંગ બજારમાં અને ડબગરવાડ સુરતનું જે છે એના જે પતંગ બજાર છે ત્યાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થયેલી હતી, લોકો માસ્ક વગર જોવા મળતા હતા, અને મોડી રાત સુધી પતંગોની હરરાજી પણ થઈ હતી। ચોક્કસથી, તો જે રીતે ભીડના દ્રશ્યો આપણને દેખાઈ રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે। આવી જો ભીડ વધારે થતી રહેશે તો કોરોનાના કેસોમાં પણ બમણો ઉછાળો આવવાની શક્યતા રહેલી છે, પરંતુ એ ન લાવવા એ માત્ર આપણા હાથમાં છે। તો સાથે આપ અમને એ પણ જણાવશો કે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત આરોગ્ય તંત્રની કઈ રીતની તૈયારી છે? સુરતનું આરોગ્ય કેન્દ્ર કામ પર લાગી ગયું છે, બધી જ સ્તર પર એ લોકો તૈયારી કરી રહ્યા છે। ખાસ કરીને આઇસોલેશન સેન્ટર માટે સુરત પાલિકા કમિશનર દ્વારા 28 સમાજના અગ્રણીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી 2 દિવસ પહેલા, અને એ લોકોએ પણ તૈયારી કરી છે। ખાસ કરીને આપને જણાવી દઉં કે જે ઉત્તરાયણ પર્વની જે ભીડ એકત્ર થઈ છે, છેલ્લા 2-3 દિવસની અંદર SOPનું પાલન નથી થયું, એના કારણે આવનારા દિવસોમાં કેસનો આંકડો વધશે, અને ગઈકાલે જ મહાનગરપાલિકા કમિશનરશ્રીએ એક નિવેદન આપ્યું છે કે સુરતની અંદર રોજના 8,000 જેટલા કેસ આવી શકે છે। એટલે તંત્રને ખ્યાલ છે કે કયા સ્તરે આ બધું જઈ રહ્યું છે અને કઈ દિશામાં બધું જઈ રહ્યું છે। પરંતુ સૌથી બીજી એક સુખદ બાબત એ પણ છે કે કોરોનાના જે પેશન્ટો છે એમને હોસ્પિટલાઇઝ થવું પડતું નથી અથવા તો એ ગંભીર નથી થઈ રહ્યા,
જે કોઈ દર્દીઓના મૃત્યુ થાય છે એ કોમોર્બિડ પેશન્ટો છે અથવા તો મોટી ઉંમરના છે અથવા તો જેમણે બંનેમાંથી એક પણ વેક્સિનનો ડોઝ નથી લીધો એવા પેશન્ટોના મૃત્યુ વધારે હોય એવું મોટાભાગના કેસોમાં જોવા મળ્યું છે। जी चौक्स तो जी रीते आरोग्य तंत्र पोताना कामे लागी गयु रीते हवे जनताए पर समझवानी खूबज वधारे जरूर है। तो साथ आप अमने ए पण जणावशो कि कोरोना थी बचवानो एकमात्र उपाय रसीकरण रसीकरण की प्रक्रिया सूरत में कई रीते चाली रही है, जे फ्रंटलाइन वर्कर ने अने कोमोर्बिडिटीज धरावता व्यक्तिओने रसी आपवामां आवी रही है, साथ बाळकोने रसी आपवामां आवी रही है, ए बाबते शुं अपडेट छे? जी ए कार्य चाली रह्यु छे सारी रीते, खूबज सरस रीते कार्य चाले छे, सेंटरो पण वधारवामां आव्या छे तमाम स्तरो पर। बीजू तमने कही दऊं के जे आरोग्यने लगता जे फ्रंटलाइन वर्करो छे आपणा एमने पण अत्यारे वेक्सिनेशननी कामगीरी बूस्टर डोज आपवानी कामगीरी चाली रही छे। खूब ओछी संख्यामां हवे एवा लोको बाकी रह्या छे के जेमने बीजो डोज लेवानो बाकी होय। ऑलमोस्ट सूरत शहर की अंदर जो पहलो डोज लेना व्यक्तिओ है ये संख्या लगभग पूर्ण थी गई है, कही सकते खूबज ओछा लोग बाकी है कि जमने प्रथम डोज नहीं लीधो अथवा तो बीजो डोज नहीं लीधो। एट्ले रसीकरण की कामगिरी असरकारक रीते थी रही है। शालाओं में हम बे त्रण दिवस की रजा है, तम छता जो सेंटरो नक्की कर त्या बाळकोने वेक्सिनेशन काम चालू है। चौक्स थी तो रसीकरण की प्रक्रिया तो पूर्ण जोश में संपूर्णपणे सारी रीते चाली रही है, परंतु हवे सवाल ये उठी रह्यो छे कि कालना जे दृश्य होता डबगरवाड़ना सूरत में ज्यां पतंग लेवा माटे लोको मोटी भीड़ में उमटिया हता अने साथे बीजा एवा नांतेरमां पण दृश्य सर्जाया हता कि ज्यां क्यांक पोलीसनी निष्क्रियता साबित थई हती, तो एवा क्या किस्साओ सामे आवी रह्या छे हवे के जेना कारणे एवुं लागे कि पोलीसना काममां क्यांक कचाश वर्ताई रही छे? जी पोलिस ना काम में चौक्सपणे कचराश कही शकाय, केम के रात्र 10 वाग्या थी कर्फ्यू लागी जाय छे, तो तंत्रए अगाउथी ज जेते पोलिस स्टेशन विस्तार में जाहेरात करी देवी जोईए अने त्यां लोको एकत्र न थाय एनी व्यवस्था करवी जोईए। परंतु पोलिस केटलू करे अने शुं करे लोकोए पण समजवानी जरूर छे। चौक्सपणे पोलिसनी निष्क्रियता ज कही शकाय आ के लोको एकत्र थाय त्यां सुधी पोलिस द्वारा एमने विखेरवामां नथी आवता अथवा तो ए पतंग बजार छे त्यां बंध करावामां नथी आवती दुकानो। जो पोलिस दुकानों बंद कराई दे तो लोग क्या एकत्र थवाना छे? गई काले रात्रे 11 वाग्या सुधी पण लोकोनी अवरजवर रोड पर बिंदासपणे जोवा मळी रही हती। रोड रस्ता उपर फुगा वेचवा वाला अथवा तो फिरकी वेचवा वाला के पतंग वेचवा वाला जाहेर मार्गो उपर पण जोवा मळी रह्या हता। एटले तमाम स्तरे पोलिस द्वारा कर्फ्यूनो अमल नथी करावातो ए तो चोक्कस कही शकाय। खास करीने राज्यना गृहमंत्री हर्ष संघवी पोते कोरोना संक्रमित थया छे, ए सूरत शहेरना छे, तो ये पण आ वस्तुनी गंभीरता ने समझी सके, ए पण आदेश आपी सके छे के कर्फ्यूनो पालन खूब ज कड़क रीते थवुं जोईए। 10 वागे बंध एटले बंध ज होवुं जोईए अने कोई ने पण बहार निकळवा माटेनो प्रतिबंध होवो जोईए। परंतु आ बाबतमां हजु सुधी सूरत पोलीसनी उदासीनता तो चोक्कस ज कही शकाय। जी चौक्स थी तो थोड़ा समय पहला जयरे कोरोना ना केसों में वधारो थतो हतो, परंतु थोड़ा बे दिवस पहला ज कोरोना ना केसों में 2000-3000 जेवो उछाळो नोंधाई रह्यो छे, त्यारे सरकार द्वारा गाइडलाइन जाहेर करवामां आवी हती, जे 7 जानुआरीए गाइडलाइन जाहेर करी हती, जे आजे पूर्ण थवाना रहे छे, त्यारे नवी गाइडलाइन आववानी छे, तो नवी गाइडलाइन में कड़क नियंत्रणो पण आवी शके छे, तो कया प्रकारना नियंत्रणो आवी शके छे? जी नियंत्रणों जाहिर थई शके छे, आपणने ख्याल छे के ए बधा नियंत्रणों मात्र कागळ उपर रहे छे, लोको पालन करता नथी, तंत्र पालन करावतुं नथी। हुं आपने जणावी दऊं के मास्क वगर नो एंट्री BRTS बस में एनो कमिश्नरे 20 दिवस पहला जाहेरनामुं बहार पाड्युं हतुं, अथवा तो सीटी बस नी अंदर 50% થી વધારે મુસાફરો નહીં બેસાડવા, तो एनो पण कोई जगह पालन नहीं थई रह्यु। रेलवे स्टेशनों पर भीड़ जोवा मळी रही है, ST में भीड़ जोवा मळी रही है। कोई पण प्रकारना नियंत्रणो आवशे, परंतु ज्यां सुधी सरकारी अधिकारी द्वारा धोको पछाड़वामां नहीं आवे, हाथ में डंडो लई अने लोकोने पालन करवा माटे समजावामां नहीं आवे, त्यां सुधी आपणी प्रजा समजशे नहीं, ए वात चोक्कस छे। हुं आपने जणावुं के केटलीक शाळाओ एवी छे जेना 10 થી વધારે શિક્ષકો છે એ કોરોના પોઝિટિવ આવ્યા છે, છતાં એ શાળાઓ ચાલુ છે। चौक्स थी ए तो बाळको तो आवी रह्या छे, स्कूल में 50% आवी रह्या छे, छतां पण आ रीतनु दृश्य जोवा मळे छे अने तंत्र कशुं ज नथी करी रह्युं। जी जी चौक्स थी तो आ बाबते अमने माहिती आपवा बदल आपनो आभार। तो दर्शक मित्रों जे